गुजरात प्रदेश कोंग्रेसे छपावेली विवादित पत्रिकामां यूपीए सरकारनी सिद्धिओ दर्शाववा साथे गुजरातमां नरेन्द्र मोदीना राजमां गुजरातनी हालत दयनीय थई होवानुं साबित करवानो प्रयत्न करवामां आव्यो छे। आटले सुधी तो हजु वांधो नहोतो, परंतु आ पत्रिकामां सीधा मोदीने निशान बनाववामां आव्या અને તેમની પર આક્ષેપ કરવામાં આવ્યો છે। શું દુરાચારી અને ભ્રષ્ટાચારી વ્યક્તિ દેશનું સુકાન સંભાળી શકે ખરા? આ મથાળા હેઠળ લખાયેલી પત્રિકામાં એમ પણ લખવામાં આવ્યું છે કે સદાચારની સલાહ આપનારા મોદી પોતે દુરાચારી છે અને પહેલા સંબંધ બાંધે છે અને પછી જાસૂસી કરાવે છે। આમ નરેન્દ્ર મોદીના અંગત જીવન પર આક્ષેપ કરતી કોંગ્રેસની આ પત્રિકાએ મોટો વિવાદ સર્જી દીધો છે। વડોદરા ભાજપે આ પત્રિકાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે। વડોદરા ભાજપે પ્રતિક્રિયા આપી છે કે આ પત્રિકામાં નરેન્દ્ર મોદીનું અપમાન અને બદનક્ષી થઈ છે, જેના પરિણામે વડોદરા ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। કોંગ્રેસ પ્રચાર સમિતિ દ્વારા જે પ્રકારનું સાહિત્ય બનાવવામાં આવ્યું છે અને સાહિત્યમાં સંસ્કારી નગરીને લાંછન લાગે એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ કરીને જે લખવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં અમે ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી છે। ઇલેક્શન કમિશને ગઈકાલે અમને ઓન રેકોર્ડ એવું કહ્યું છે કે અમે ચોક્કસપણે પગલાં લેશું। ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારીને આ મામલે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે તો ચૂંટણી પંચની કામગીરી સામે જ સવાલો ઉઠાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી પત્રિકાની બાબતે કંઈ ઉલ્લેખ કરીને ફરિયાદ કરી છે। આ બાબતની કલેક્ટર ઓફિસ કે ચૂંટણી કમિશન દ્વારા કોંગ્રેસ પક્ષ કે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, પણ જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે એને વખોડી કાઢીએ છીએ। ચૂંટણી કમિશન અમને કંઈ પણ જાણ કર્યા વગર ડાયરેક્ટલી પોલીસ તંત્રને ઇન્વોલ્વ કરી રાત્રે 2-2:30 વાગે પ્રિન્ટર્સને ત્યાં દરોડા પાડે, લાખે રાત્રે લોકોને ગભરાવવાનો પ્રયત્ન કરે, આ પ્રકારની કામગીરી થઈ રહી છે, એ બાબતે અમે એનો સખ્ત વિરોધ નોંધાવીએ છીએ। પત્રિકા દ્વારા કોંગ્રેસે નરેન્દ્ર મોદીના અંગત જીવન ઉપર ફરીવાર આંગળી ચીંધી છે અને જાસૂસી પ્રકરણ મામલે તેમને ફરી એકવાર ઘેરવાનો પ્રયાસ કર્યો છે। જો કે હવે ચૂંટણી પંચ આ વિવાદિત પત્રિકા મામલે કોંગ્રેસ વિરુદ્ધ શું પગલાં લેશે તેની પર સૌ કોઈની નજર છે। રોહિત ચાવડા, VTV, વડોદરા।